નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શિયાળાના આગમન પૂર્વે હવામાનમાં પલટો સાંજે પાંચ ત્રીસ પછી સાડા પાંચ કલાકમાં તાપમાનમાં નવ પોઈન્ટ સાત ડિગ્રીનો ઘટાડો થયો હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાતા ફ્લાઇટ ગ્રાઉન્ડ કરવી પડી એઆઈની લંડન જતી ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ બસો પચાસ પેસેન્જર રજડ્યા રખડતા ઢોરની સમસ્યા રખડતા ઢોર અંગેની પોલિસીના પાલનનું નિરીક્ષણ પ્રિન્સિપાલ સેક્રેટરીને સોંપવા માંગ આજથી કોમર્સના એસવાયટીવાયના પંદર હજાર વિદ્યાર્થીની એમસીક્યુ પેટર્ન મુજબ પરીક્ષા આજે પણ કોમર્સ ફેકલ્ટીમાં કોરોના કાર્ડની પરીક્ષા પદ્ધતિથી કસોટી લેવાય છે મોહનથાળ માટે વપરાતા ઘીના તાર અમદાવાદ સાથે જોડાયા બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે જેને લઈને ડીસા માર્કેટયાર્ડ સહિતના માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાઈ રહ્યા છે તો ખેડૂતોને ખુલ્લા માર્કેટમાં મગફળીના ખૂબ જ સારા ભાવો મળી રહ્યા છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મગફળીના ટેકાના એક હજાર બસો ને તોતેર રૂપિયા ભાવ રહેતા પણ તેમજ કરતાં પણ વધારે એક હજાર બસો પચાસથી એક હજાર પાંચસો એક્યાસી રૂપિયા જેટલો પ્રતિમાણે મગફળીનો ભાવ ખેડૂતોને ઓપન માર્કેટમાં મળી રહેતા ધરતીપુત્રોમાં ખુશી છવાય છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઘણા સમયથી ખેતીમાં નુકસાનીનો માર ખાઈ રહ્યા હતા ભાવનગર માર્કેટયાર્ડ સહિત યાર્ડોમાં નવી મગફળીની આવકો શરૂ થતાં જ મિલોમાં નવી આવકો શિંગતેલના ભાવોમાં સતત ઘટાડો ગૃહિણી અને ખાનાર વર્ગમાં ખુશી જોવા મળી હતી સિવાયના અન્ય ખાદ્ય તેલોમાં નરમાશ અને નીચા ભાવો છે માત્ર શીંગતેલમાં તેજીનો સુસવાટો જોવા મળ્યો હતો અને નવા ડબ્બાનો ભાવ રૂપિયા ત્રણ હજાર ત્રણસોની ઊંચી સપાટી સર કરી ગયા હતા મગફળીની નવી આવકો શરૂ થતા ભાવોમાં સતત ઘટાડાનો દોર ચાલુ થયો છે સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકના પગલે ભાવમાં ઘટાડો થયો છે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં સતત મગફળીની આવકમાં હવે વધારો થશે બીજી વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાર ઓક્ટોબરથી ઇન્ટરનલ પરીક્ષાઓ શરૂ થનાર છે જેમાં ટીવાય વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે કોમર્સ ફેકલ્ટી કોરોના સમયે શરૂ કરેલી એમસીક્યુ પેટર્ન પ્રમાણે જ પરીક્ષા લેશે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાર ઓક્ટોબરથી ઇન્ટરનલ પરીક્ષાઓ શરૂ થનાર છે જેમાં એક સાથે પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે કોમર્સ ફેકલ્ટીની તમામ બિલ્ડિંગો પર પરીક્ષા યોજવામાં આવનાર છે અંબાજીમાં બનતો મોહન થાળ જે ઘીમાંથી બનતો હતો તે ઘીના સેમ્પલ ફેલ સમગ્ર ગુજરાતમાં ખડભડાટ મચી ગયો છે માતાજીનો પ્રસાદ બનાવવા માટે વપરાતું ઘી કેવી રીતે ભેળસેળ વાળું બની જતું હતું તે એક મોટો સવાલ છે અને તેની તપાસ ચાલી રહી છે ત્યારે અંબાજીમાં પ્રસાદ માટે વપરાતું ઘીનો વિવાદ અમદાવાદ પહોંચ્યો છે જોઈએ આ અહેવાલમાં આ કેસમાં જાણવા મળી રહ્યું છે કે હાલ અંબાજી પોલીસની ટીમ માધુપુરા પહોંચી છે અને પ્રસાદ બનાવનાર કોન્ટ્રાક્ટર મોહિન કેટ્રસ એ ઘીનો જથ્થો અમદાવાદના માધુપુરામાં નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો હતો અંબાજી પોલીસે માધુપુરના પહોંચી તપાસ હાથ ધરી છે નીલકંઠ ટ્રેડર્સમાંથી પંદર કિલોના ત્રણ ઘીના ડબ્બા કબજે કર્યા હતા તો નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકાનમાંથી મળી આવ્યા નથી અંબાજી પોલીસે નીલકંઠ કેટર્સ અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આ ઘટનામાં સામે આવ્યું છે કે મોહન થાળમાં વપરાયેલો ઘીનો જથ્થો અમદાવાદના દિલ્હી દરવાજા નજીક આવેલી નીલકંઠ ટ્રેડર્સ નામની દુકાનમાંથી ખરીદવામાં આવ્યો હતો અંબાજી પોલીસે અમદાવાદ પહોંચી ત્રણ ડબ્બા ઘી જપ્ત કર્યું હતું આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ ફૂડ વિભાગની ટીમે પણ નીલકંઠ ટ્રેડર્સ ખાતે દરોડા પાડ્યા છે અને ઘીના વધુ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

તેમજ સાબર ડેરીના લેબોરેટરી ઇન્ચાર્જનું કહેવું છે કે નકલી ઘીના ડબ્બા ઉપર જે બેચ નંબર અને માર્કા લાગેલા છે તે ખોટા છે એ માહિતી સાબર ડેરીના બેચ નંબરથી અલગ છે માર્કા પણ અલગ છે

હલકી ગુણવત્તાનું ઘી ભક્તોને બનાવેલા મોહન બનાવેલા મોહનથાળનો પ્રસાદ આપતા હતા શું મોહિની ગ્રુપ ખુદ આ બનાવટી કાંડમાં સંડોવાયેલું છે કે પછી બીજું કોઈ તેની પણ તપાસ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બીજી તરફ વાત કરીએ તો રખડતા ઢોરની સમસ્યા અંગે થયેલી પિટિશનની સુનાવણીમાં અરજદાર કરવામાં આવ્યું છે અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યના તમામ જવાબદાર ઉચ્ચ અધિકારીઓ પ્રિન્સિપાલ સેક્રેટરીઓને રખડતા ઢોર અંગેની પોલિસીનું કડક પાલન ન કરાવવા નિરીક્ષણ માટે રાખવા જોઈએ પ્રિન્સિપાલ સેક્રેટરી ચીફ સેક્રેટરીને આ કામગીરી સોંપવાથી પોલિસીનો અમલ સરળતાથી કરી શકાશે આ અંગે વધુ સુનાવણી ચોથી ઓક્ટોબરે રાખવામાં આવી છે રખડતા ઢોરની સમસ્યા સમસ્યા અંગે થયેલી કન્ટેમ્પ પિટિશનમાં અરજદાર તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે રખડતા ઢોર અંગે સરકારે પોલિસી તો બનાવી છે પરંતુ હાઈકોર્ટના અનેક હુકમો નિર્દેશો માર્ગદર્શિકાનું આજે પણ કડક પાલન થતું નથી

પ્રક્રિયા પૂર્ણ કરી ફ્લાઇટમાં બેસાડી દેવાયા હતા બીજી તરફ વાત કરીએ તો ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલુ વર્ષે વરસાદની ઘટ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જો કે સપ્ટેમ્બરમાં પાછોતરા વરસાદે ઘટ મહદ અંશે ઓછી કરી દીધી છે અને જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી સરેરાશ જોતા સીઝનનો સો વરસાદ નોંધાઈ ગયો છે હવે ધીમે ધીમે ચોમાસાના વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં સત્તાવાર રીતે ચોમાસું પૂર્ણ થવાની જાહેરાત કરે તેવી શક્યતા સેવાઈ રહી છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાયું હવે શનિવાર અને રવિવારે એસઆરપી નું પોલીસ બેન્ડ પ્રવાસીઓનું નિઃશુલ્ક મનોરંજન કરશે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સુવિધા અને મનોરંજન માટે અવનવા આકર્ષણો હાલ ઉપલબ્ધ છે પ્રવાસીઓની સુવિધાઓ અને મનોરંજનમાં વધારો કરવાના ઉદ્દેશથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ના ભાગરૂપે હવે અહીં આવતા પ્રવાસીઓ શનિવાર અને રવિવારે સાંજના સમયે એસઆરપી પોલીસ બેન્ડની પ્રસ્તુતિનો આનંદ માણી શકશે મોરવા હડફના સુલ્યાત અને નવા ગામ ગ્રામ પંચાયતના તલાટી કામ મંત્રીની વારંવાર બદલી થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલમાં કાર્યરત તલાટી કમ મંત્રીની પણ બદલી કરવામાં આવતા તાલુકા પંચાયત સભ્યો સહિત ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તો વારંવાર તલાટીની બદલી થતા અરજદારોની તલાટી સંલગ્ન કામગીરી માટે અડચણ પડતી હોવાની રજૂઆત કરવામાં આવી છે તો મોટી સંખ્યામાં ગ્રામજનો અને અગ્રણીઓએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ તલાટી કાયમી ધોરણે ગ્રામ પંચાયત ખાતે અમારી એટલી જ રજૂઆત છે કે જે તે રેગ્યુલર તલાટી છે તેનો પીરિયડ પૂરો ન થાય ત્યાં સુધી તેને રેગ્યુલર જે તે વિસ્તારમાં ચાલુ રાખવાના અને પ્રજાના જે કામો છે તે શાંતિથી થાય છે કોઈ લોકોની વાકો નથી અને ખોટી રીતે જે બદલી કરવામાં આવી છે તેને અમારા નવા ગામ શુલ્યાત બહેનને ગામોની રજૂઆત છે કે તેને બેનને રેગ્યુલર તરીકે કંઈક હુકમ કરવા અમારા દરેકને નબ્રાવી શુલિયાત તલાટીની જે બદલી કરવામાં આવી ખોટી રીતે કરવામાં આવી એમ કે તલાટી બહુ સારો મળે વ્યક્તિ એટલે એમને જે બદલી કરવા આવી એ કોઈક સ્વાર્થને કારણે બદલી કરવામાં આવી એટલે આ અમારા નવા ગામ અને સુલિયાત બે ગામની વચ્ચે માણસોને બહુ તકલીફ પડે એટલે તમારે આ બધી મોકૂફ પડે અને તલાટી કાયમ માટે ચાલુ રહેવા જોઈએ બીજી તરફ નજર કરીએ તો શહેરમાંથી ચોમાસાની વિદાય અને શિયાળાની આગમન પૂર્વે હવામાનમાં પલટો આવ્યો હતો સાંજે પાંત્રીસ કલાકે શહેરમાં ગરમીનો પારો પાંત્રીસ પોઈન્ટ સાત ડિગ્રીથી ગગડી રાતના અગિયાર વાગ્યા સુધીમાં તાપમાનમાં